નામ છે અમૃતગિરિ ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો કમ્પ્યુટર એજ્યુકેશનલ ચેનલ માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાવાનું પ્રોગ્રામિંગ વિશે થોડીક માહિતી મેળવશું. 3-12 ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય તેની અંદર સાઇટી સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઉબુન્ટુની અંદર તમારે પ્રોગ્રામિંગ કરવાનું હોય છે, જે સરસ મજાનો થર્ડ પાર્ટી એક ઇન્ટરમીડિયેટ એક સોફ્ટવેર છે, જેની મદદથી તમે સરળતાથી કોઈ પણ જાવાનો પ્રોગ્રામિંગ હોય કે C++ હોય કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમારે કરવું હોય. જો મિત્રો, એટલી પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમાં તમે ઉપયોગ કરી શકો છો અને આની અંદર પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. બટ આપણા સિલેબસની અંદર સાઇટીનો ઘણા પ્રોગ્રામિંગ જે સિલેબસ છે, ચેપ્ટર નંબર 6 લઈને ચેપ્ટર નંબર 12 સુધીનો, તેનો આપણે ઉપયોગ કરીશું. હવે Ctrl+ કરીને અત્યારે સિમ્પલ પ્રોગ્રામ કરું છું. અત્યારે આપણે જે સિમ્પલ પ્રોગ્રામ કરીશું તે માત્ર 2 વેરિયેબલને કેવી રીતે સ્ટોર કરવા, એક વેરિયેબલની અંદર અને બંનેનો સરવાળો કેવી રીતે કરવો, એની વિશેનો સિમ્પલ પ્રોગ્રામ આપણે બનાવીશું. તો અહીંયા હું અત્યારે કમેન્ટની અંદર લખી નાખું છું સમ ઓફ 2 સમ ઓફ 2 વેરિયેબલ, જેની અંદર પહેલાં હું લખીશ ક્લાસ, ક્લાસને હું આપીશ સમ ઓફ, ઓનલી ફોર સમ આપું છું. ત્યારબાદ નેક્સ્ટ એની અંદર આપણું ફંક્શન મેઇન પબ્લિક સિટી વોઇડ મેઇન, તેની અંદર સ્ટ્રીમ એરે આપણે સ્ટોર કરાવશું આર્ગ્યુમેન્ટ ARGS, જેની અંદર આપણે હવે આપણું પ્રોગ્રામિંગનું લોજિક કે જે કાંઈ વેરિયેબલ ડિક્લેરેશન જે છે તે લખશું. તો હું ઇન્ટીજર વેરિયેબલ લઉં છું A1 ઇક્વલ ટુ, નામ કોઈ પણ આપી શકું, રૂલ્સ તમારી બુકની અંદર આપેલા છે વેરિયેબલ ડિક્લેરેશનના રૂલ્સ કયા છે, 5 લઉં છું અને A2 ઇક્વલ ટુ 15 લઉં છું. સેમિકોલોન, એક બીજો વેરિયેબલ લઉં છું ઇન્ટીજર કરીને, જેની અંદર સમ નામ આપું છું અને એની અંદર કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવતો નથી. હવે લોજિકની વાત આવી છે, તો લોજિક માટે સમ ઇક્વલ ટુ A1+A2, કારણ કે આપણે બે વેરિયેબલનો સરવાળો કરવાનો છે. આપણે એની અંદર 5 આપેલા છે અને A2ની અંદર 15 આપેલા છે. તો આપણે શું કરવાનું છે, A1 અને A2 આ બંનેનો સરવાળો કરીને કેમાં સ્ટોર કરવાનો છે, શેમાં સંગ્રહ કરવાનો છે સમ નામના વેરિયેબલ. તો લોજિક સિમ્પલ છે મિત્રો, અને પ્રોગ્રામિંગનો નિયમ છે કે ઇક્વલ ટુની જમણી બાજુ હોય એ હંમેશા ડાબી બાજુ, ઇક્વલ ટુની ડાબી બાજુ જે કોઈ નામ આપેલું હોય એમાં આપણી વેલ્યુ સેવ કરતું હોય છે. હવે પ્રિન્ટ કરાવશું સમને, તો લખશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, એની અંદર હું ડબલ કોમાની અંદર લખીશ સમ ઇઝ, ત્યારબાદ પ્લસની સાઇન. હવે જાવા પ્રોગ્રામિંગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે સર અહીંયા પ્લસની નિશાની મૂકીનો મતલબ એમ થાય છે કે અહીંયા સરવાળો થાય છે, પણ હવે જો તમે અહીંયા પ્લસની નિશાની મૂકશો સર તો શું થશે, તો અહીંયા સરવાળો થશે નહીં, અહીંયા હું વેરિયેબલ ડિફાઇન કરું છું. એટલે કે જો અહીંયા જો હું સરવાળો કરું છું જ્યારે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલાઇન અંદર, ત્યારે યાદ રાખજો કે કોન્કેટિનેટ કરે છે, જોડાણ કરે છે અને સેમિકોલન કરીને અહીંયા પૂરું કરું છું. આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો, હવે આપણે પ્રોગ્રામને સેવ કરવાનો છે. એટલે બંનેનો મિત્રો તમને ડિફરન્સ ખાસ યાદ હોવો જોઈએ, આ પ્લસ એટલે એડિશન સરવાળો થાય છે અને અહીંયા પ્લસ કોન્કેટેન એટલે કે આપણી સ્ટ્રીંગ જે લખાણ છે તે અને જે વેરિયેબલ છે એ બંનેને જોઈન્ટ કરે છે. હવે હું ફાઇલને ફર્સ્ટ ઓફ ઓલ રન કરતાં પહેલાં આપણે ફાઇલને સેવ કરવી કમ્પલસરી છે. ફાઇલ મેનુમાં જઈને સેવ, તમારા કીબોર્ડમાંથી Ctrl+S આપી શકશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ક્લાસનું નામ જે છે એ જ આપણી ફાઇલનું નામ હોવું જોઈએ. એટલે હું લખું છું સમ ડોટ જાવા, સેવ ઉપર ક્લિક કરું છું. જેવું સેવ ઉપર ક્લિક કરીશ પછી આપણે ટૂલ્સ મેનુમાં જઈને એને કમ્પાઇલ કરવાનો છે. કમ્પાઇલ કરીશ એટલે અહીંયા કમ્પાઇલ થશે, એક્ઝિટ કોડ 0, ઇટ મીન્સ આપણો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે, આપણી જાવાની ક્લાસ ફાઇલ બની ગયેલી છે. ત્યારબાદ નેક્સ્ટ રન કરવાનું, કમ્પાઇલ કર્યા બાદ રન, F5 ઉપર ક્લિક કરીશ એટલે જો 20 આન્સર આવી ગયો, સમ ઇઝ 20, આપણું આઉટપુટ આ છે સમ ઇઝ 20. કેવી રીતે આવ્યા, A1ની અંદર કેટલા છે 5, A2ની અંદર કેટલા છે 15 અને F+A2 કરો સમની અંદર કેટલા સ્ટોર થયા 20, બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકશો કે મેં સમ પ્રિન્ટ કર્યો છે અને અહીંયા તમને વેરિયેબલ 20 એનો આન્સર મળ્યો છે. ફરીવાર મિત્રો કમ્પાઇલ કરીને રન કરી જોઈએ. હવે હું વેલ્યુ ઇન્ટરચેન્જ કરી નાખું છું, અહીંયા 55 કરી નાખું છું
પરિવાર હું દરેક વખતે મિત્રો યાદ રાખજો કે જેટલી વાર તમે પ્રોગ્રામમાં ચેન્જીસ કરો છો એટલી વાર તમારા પ્રોગ્રામને કમ્પાઇલ કરવો કમ્પલસરી છે અને રન પણ કરવો કમ્પલસરી છે. કમ્પાઇલ એક્ઝિટ કોડ 0 અહીંયા આવી ગયું છે, ફરીવાર રન કર્યો એટલે ત્યારબાદ ફરીવાર ટૂલ્સમાં જઈને ગો ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકશો મારો આન્સર 17 અહીં ડિસ્પ્લે કરે છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. તમારી માટે હોમવર્ક છે સાદીને સિમ્પલ. આ જ પ્રોગ્રામનો આવી જ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તમારે એડિશન તો કરી નાખ્યું છે, સમ કરી નાખ્યું છે, બાદબાકી ભાગાકાર અને ગુણાકારનો પ્રોગ્રામ પણ તમે સરળતાથી તમારી માટે બનાવી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ નવા એડવાન્સ પ્રોગ્રામ સાથે. બાય બાય.